નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024, અત્યારના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પણ ગુજરાતના ટોટલ 29 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શક્યો છે. એકાદ બે તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળ્યો છે. તો યાગી નામનું વાવાઝોડું અત્યારે બાંગ્લાદેશથી આગળ વધી આપણા પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. 95 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ 850 SPA ઉપર આપણને જોવા મળે છે. તો આ વાવાઝોડું અત્યારે DD એટલે કે ડીપ ડિપ્રેશનમાં છે. આગળ જતાં તે નબળું પડી ડિપ્રેશન બનવાનું છે. કઈ દિશામાં આગળ વધવાનું છે તેની ખાસ અપડેટ મેળવવાની છે, અને ગુજરાતમાં આજે આવતીકાલે કયા વિસ્તારમાં વળવો વરસાદ જોવા મળશે, તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ ગુજરાત ઉપર ક્યારે આવશે તેની પણ વાત કરવાની છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી. સૌથી પહેલા આપણે જોઈએ આજે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ, હવે ખાસ કરીને યાગી નામનું વાવાઝોડું ડિપ્રેશન સિસ્ટમ બનવાનું છે, તે કઈ રીતે આગળ વધશે. તો ધીમે ધીમે આપ જોઈ શકો આ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે. અને 16 તારીખની વાત કરીએ તો 16 તારીખમાં તે આપણા પશ્ચિમ બંગાળથી આગળ વધી નવી દિલ્હી તરફ આગળ વધશે, અને 18 તારીખ સુધીમાં તે ઉત્તર તરફ આગળ વધી રહી છે. ઝાંસી, નવી દિલ્હી અને કોટા નજીક 18 તારીખમાં પહોંચી જશે. ત્યારબાદ 19 તારીખની વાત કરીએ તો 19 તારીખમાં તે વધુ આગળ વધી પાકિસ્તાન તરફ જતાં તે નબળી પડશે, એટલે કે ડિપ્રેશન બનશે. ત્યાર પછી બહોળું સર્ક્યુલેશન તરીકે તે નબળી પડી જશે. તો હવે આપણે જોઈએ ગુજરાતના અત્યારના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના ગણી. તો અત્યારે સવારના 8-9 વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો માંગરોળ, વેરાવળ અને કોડીનારમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાની શરૂઆત થઈ શકે. તો મધ્ય ગુજરાતની અંદર વડોદરા, આજુબાજુના વિસ્તારો, ડભોઈ, છોટાઉદેપુર, કરજણ આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા, ભાભરા આજુબાજુના વિસ્તારો, દાહોદ, મેઘનગર આ જે ભાભરા સાઈડના જે વિસ્તારો છે તેમાં અને કુશલગ્રહ સુધીના વિસ્તારોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, કોસંબા, વંકલ, સુરત, બારડોલી આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય. આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ધારી પંથક, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા, મહુવા અને તળાજા સાઈડના એકાદ બે સ્થળો ઉપર સામાન્ય વરસાદ જોવા મળશે. તો વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા આજુબાજુ પણ સામાન્ય હળવા વરસાદી ઝાપટા આપણને જોવા મળશે. તો હવે આપણે વાત કરીએ ખાસ કરીને આજે રાત્રિના સમયની અપડેટ. તો રાત્રિના સમયે ક્યાંય વરસાદની સંભાવના નથી. આવતીકાલે બપોરના સમયની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રમાં કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા અને મહુવા સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના. તો દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા, વલસાડ, ભવનાથ, થંભોસી, સાપુતારા, કપરાડા, વાની, વાપી, ખાડોલી, કપરાડા તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે. તો ખાસ કરીને હવે 15 તારીખથી એટલે કે આજથી વરાપનો માહોલ જોવા મળશે, જેમાં 20 તારીખ સુધી ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. માત્ર સામાન્ય ઝાપટા સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના એકાદ બે સ્થળોમાં જોવા મળશે. તો ખાસ કરીને વાત કરીએ 16, 17, 18 અને 19 તારીખની અંદર જે ગુજરાતની અંદર સારામાં સારી વરાપ જોવા મળશે, જે 20 તારીખ સુધી જોવા મળશે, અને 21 તારીખથી ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાની શરૂઆત થઈ શકે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારો, પ્રાંતિજ, મોડાસા, માંડલી, માલપુર, કડાણા, લુણાવાડા, બાલાસિનોર, કપડવંશ, બાયડ, ચહલોદ તેમજ ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના. હવે આપણે જોઈએ 22 તારીખની અપડેટ. તો 22 તારીખમાં ગુજરાતમાં સિસ્ટમની અસર લીંબડી, રાણપુર, ધંધુકા, બરવાળા, બોટાદ, ભાવનગર તેમજ અમદાવાદ સાઈડના વિસ્તારો, કપડવંશ, બાલાસિનોર, લુણાવાડા, ગોધરા, ડાકોર, મહુધા, મહેમદાવાદ, ધોળકા તેમજ ખાસ કરીને બોરસદ, તારાપુર, વડોદરા, સાપાનેર, છોટાઉદેપુર તેમજ અલીરાજપુર, કવાંટ, ડભોઈ, કરજણ આ તમામ વિસ્તારો તેમજ ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા,
તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની શરૂઆત થશે. તો આગામી 23 તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં જામનગર હોય, રાજકોટ હોય, ચોટીલા હોય, બોટાદ, જસદણ, ગોંડલ, ભાણવડ સાઈડના જે વિસ્તારો છે, તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, તેમજ જેસર, બગદાણા, પાલીતાણા, વેરાવળ, કોડીનાર, તુલસીશામ, આ તમામ વિસ્તારો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોદ, ભરૂચ, સુરત, તાપી, તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સારી એવી શક્યતા દેખાઈ આવે છે. તો આગામી સપ્ટેમ્બરમાં હજુ પણ વરસાદ પડવાનો. હવે આપણે વાત કરીએ આગામી સમયમાં 24 તારીખથી 28 તારીખમાં એક મજબૂત લો પ્રેશર જે ગુજરાત તરફ આવવાનું છે. તો આ રીતે ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ રહેશે. તો ઓત્રા નક્ષત્રની અંદર સારા વરસાદની શક્યતા ગણી શકાય. ત્યાર પછી હાથી નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે જોવા મળશે. અત્યારે ઓત્રા નક્ષત્રમાં તેનું વાહન હાથી હોવાથી ભારે વરસાદ પડી શકે. ખાસ કરીને ગુજરાતમાં આગામી સમયમાં ઓક્ટોબરની 10 તારીખ સુધી વરસાદી રાઉન્ડ આવશે. તો આ રીતે હજુ ચોમાસું વિદાય લેવાના મૂળ ઉપર નથી, પરંતુ ખાસ કરીને કહી શકાય કે અમુક ભાગોમાંથી જે ચોમાસું વિદાયની શરૂઆત આગામી 25 સપ્ટેમ્બરથી થશે, પરંતુ ગુજરાતમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી ચોમાસાની વિદાય નિશ્ચિત નથી. કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાંથી વિદાય ઓક્ટોબરથી શરૂઆત થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વિદાય થતાં 10-15 ઓક્ટોબર જેવો સમય લાગશે. હવે આપણે હવામાન વિભાગના 60 મુજબ સિસ્ટમની અપડેટ જોઈએ તો આગામી સમયમાં આ રીતે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે અને ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ખાસ કરીને 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં હજુ વરસાદનો રાઉન્ડ આ સિસ્ટમ બતાવે છે. કારણ કે આપ જોઈ શકો છો સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. મજબૂતમાં મજબૂત સિસ્ટમ ગુજરાત સુધી આવશે અને ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આપણને જોવા મળશે. હવે આપણે જોઈએ ખાસ કરીને 26 તારીખ સુધીની લેટેસ્ટ અપડેટ, જેમાં દીવ, મહુવા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર આ જે વિસ્તારો છે તેમાં થોડો હળવો વરસાદ રહેશે. ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગરમાં સામાન્ય વરસાદ. તો વડોદરા, દાહોદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ સારા વરસાદની સંભાવના ગણી શકાય. તો આ રીતે ગુજરાતમાં હજુ આપણને વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં પણ હળવો વરસાદ આપણને અત્યારે જોવા મળશે. આગામી 30 તારીખ સુધીની અપડેટ જોઈએ, સપ્ટેમ્બર 30, 2024, તો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ. હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે ગુજરાતમાં 30-35ની પવનની ઝડપ રહેશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ નોર્મલ પવનની ઝડપ જોવા મળશે. આગામી 18-19 તારીખની અંદર પવનની ઝડપ જ્યારે યાગી વાવાઝોડું ડિપ્રેશન બની અને જ્યારે આપણા ગુજરાતની નજીક આવી શકે ત્યારે પવનની ઝડપમાં થોડા ઘણા ફેરફારો થાય. બાકી 35 કિલોમીટર પ્રતિ કલાકના ઝોંટાના પવનો જોવા મળશે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.